दर्शक मित्रों, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ। સ્વાગત છે તમારું અમારા ખાસ રિપોર્ટમાં, જેમાં નવસારી જિલ્લામાં થયેલ તમામ ગુનાઓ અકસ્માત અમે તમને જણાવીશું। તો શરૂઆત કરીએ। વાડીમાં વીજ વાયર હટાવવા જતા નવસારીમાં વીજ કરંટ લાગતા એક ખેડૂતનું મોત નિપજ્યું છે। નવસારીના છાપરા રોડ સ્થિત અલકા સોસાયટી ખાતે રહેતા ખેડૂત જલાલપુરના એરુ ખાતે આવેલ પોતાની વાડીમાં જીવંત વીજ વાયરને ખસેડવા જતા વીજ કરંટ લાગતા મોતને ભેટ્યા હતા। આ અંગે મૃતકના ભાઈએ જલાલપુર પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે આપેલ માહિતી મુજબ નવસારીના છાપરા રોડ પર આવેલ અલકા સોસાયટીમાં રહેતા 45 વર્ષીય ભાવેશભાઈ ધીરુભાઈ પટેલની વાડી જલાલપુર તાલુકાના એરુ ગામમાં વીજ કચેરી પાછળ આવેલ છે। ત્યારે 14મી જુલાઈના રોજ ભાવેશભાઈ પોતાની વાડીમાં હતા। તે દરમિયાન સવારે 10:30 વાગ્યાના અરસામાં વાડીમાં જીવંત વીજ વાયરને હટાવવા જતા તેમને વીજ કરંટ લાગતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું। મૃતકના ભાઈ દીપકભાઈએ આ અંગે જલાલપુર પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવા સાથે જલાલપુર પોલીસના હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ રત્નાભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે। જો કે હાલ ચોમાસામાં વીજ વાયરના કારણે અકસ્માત વધુ જોવા મળી રહ્યા છે। ત્યારબાદ નવસારીના વિજલપુરના આંબેડકર ખાતેથી ગત 6 જુલાઈના રોજ રાત્રિ દરમિયાન 2 બાઇકની ચોરી થઈ હતી। વિજલપુરના આંબેડકર ખાતે રહેતા રાજેન્દ્રકુમાર નવરંગલાલ વર્માની આંગણામાં મૂકેલ 20,000 રૂપિયાની કિંમતની મોટરસાયકલ અને તે જ વિસ્તારમાં રહેતા શૈલેષ લાલમન ભારતીયની ઘર આંગણે મૂકેલ રૂપિયા 15,000ની કિંમતની મોટરસાયકલ ગત 6 જુલાઈની રાત્રિ દરમિયાન કોઈ ચોર ઈસમ કે ઈસમો સ્ટીરિંગ લોક તોડી ડુપ્લિકેટ ચાવી વડે ખોલી ચોરી કરી જતા રાજેન્દ્રકુમાર વર્માએ આ બંને બાઇકની ચોરી અંગે વિજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વાહન ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સાથે વિજલપુર પોલીસના પીએસઆઈ SF ગોસ્વામી આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે। તો બીજી તરફ જલાલપુરના મછાળ ગામના પોલ્ટ્રી ફાર્મમાંથી જનરેટર અને બેટરી સહિત રૂપિયા 1.55 લાખની ચોરી થઈ છે। નવસારીના જલાલપુર ખાતે રહેતા મૂળધારી તાલુકાના વેપારીના મછાળ ગામ ખાતે આવેલ પોલ્ટ્રી ફાર્મની ફેન્સિંગ તોડી પોલ્ટ્રી ફાર્મમાંથી શેડના પડદા, એક જનરેટર, એક ઇન્વર્ટર, બેટરીનો સેટ, ગેસની સગડી અને બાટલો, સીલિંગ ફેન તથા હેલોજન ફોક સહિત કુલ રૂપિયા 1,55,000ની સ્મત્તાની ચોરી કરી જતા પોલ્ટ્રી ફાર્મના માલિકે જલાલપુર પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જો કે પોલીસે આપેલ માહિતી મુજબ મૂળધારી તાલુકાના અને હાલ જલાલપુરના કુંભારવાડ ખાતે રહેતા વેપારી 52 વર્ષીય રહીમભાઈ ઈસાભાઈ સોલંકી જલાલપુરના મછાળ ગામના સ્કૂલ ફળિયા ખાતે કોહિનૂર પોલ્ટ્રી ફાર્મ નામનું પોલ્ટ્રી ફાર્મ ધરાવે છે। ત્યારે ગત 12મી જુલાઈની સાંજે 5:30 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ચોરે પેલ્ટ્રી ફાર્મની ફેન્સિંગ તોડી ફાર્મમાં પ્રવેશ મરઘા ઉછેરના શેડ પર લગાવેલ કુલ રૂપિયા 30,000ના 6 નંગ પડદા, ફાર્મના રૂમમાં મૂકેલ રૂપિયા 98,000ની કિંમતનું 9,000 કેવીનું જનરેટર, રૂપિયા 22,000નો ઇન્વર્ટર બેટરીનો સેટ, રૂપિયા 1,500ની ગેસની સગડી અને બાટલો તેમજ રૂપિયા 1,500નો સીલિંગ ફેન અને રૂપિયા 2,500નો હેલોજન ફોક્સ મળી કુલ રૂપિયા 1,55,500ની મત્તાની ચોરી કરી ગયા હતા। આ અંગે રહીમભાઈએ જલાલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સાથે જલાલપુરના PI PG ચૌધરી આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે। આ સાથે નવસારીના મોગાર ગામના વૃદ્ધે ઝેરી દવા ગટગટાવી હોય તેવી ઘટના સામે આવી છે। નવસારી તાલુકાના મોગાર ગામે વલ્લભ ફળિયામાં રહેતા 62 વર્ષીય ગુલાબભાઈ કરસનભાઈ પટેલે ગત 13મી જુલાઈની રાત્રે 9:30 વાગ્યાના અરસામાં પોતાના ઘરમાં જ કોઈક અગમ્ય કારણોસર જંતુનાશક ઝેરી દવા ગટગટાવી લેતા તેમને સારવાર માટે નવસારીની પારસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબ ડૉક્ટર બીજલે આ અંગે વિજલપુર પોલીસને જાણ કરતા પોલીસે જાણવા જોગ નોંધ કરવા સાથે વિજલપુર પોલીસના હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ વધુ તપાસ કરી રહ્યા છે। ત્યારબાદ નવસારીના કાલિયાવાડીની પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી હોય તેવી પણ ઘટના સામે આવી છે। નવસારીના કાલિયાવાડી ખાતે કોળીવાડમાં રહેતા મનીષભાઈ ટંડેલના 39 વર્ષીય પત્ની હંસાબેને તારીખ 14મી જુલાઈએ સવારે 7:15 કલાકે પોતાના ઘરે જ કોઈક અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેમને સારવાર માટે પારસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની હાલત સારી હોવાનું અને તેઓ ભાનમાં હોવાનું જાણવા મળે છે।
जो कि पारसी हॉस्पिटलना तबीब डॉक्टर मेघाबेने नवसारी ग्राम्य पुलिसने जाण करता पुलिसे जाणवा जोग नोंधी ग्राम्य पुलिसना हेड कोन्स्टेबल मनीषभाई आ अंगे वधु तपास करी रह्या छे। जो कि आ बन्ने घटनामां बन्ने व्यक्तिए शा माटे झेरी दवा पीधी हती तेना कारणो हजु सामे आव्या नथी। अने त्यारबाद नवसारी टाउन पोलीसे गेलकड़ी खाते गैरकायदे गैस रिफिलिंग करनारने झड़पी पाड्यो छे। नवसारीना गेलकड़ी खाते रहतो एक परप्रांतीय ईसम एक बंद दुकानमां गैरकायदे रांधण गैसना बाटला राखी तेमांथी गैरकायदेसर रीते अन्य नाना सिलिंडरोमां गैस रिफिल करतो होवानुं जणाता टाउन पोलीसे तेने झड़पी लेवा साथे गैसना सिलिंडर सहितनो मुद्दामाल कब्जे लई तेना विरुद्ध कायदेसरनी कार्यवाही हाथ धरी छे। नवसारी टाउन पोलीस द्वारा मळती माहिती मुजब मूळ बिहारना पटना जिल्लानो अने हाल नवसारीना गेलकड़ी खाते रहतो छोटन कुमार उर्फे राजा रणजीतभाई केवट गेलकड़ी स्थित राणा कम्पाउंडनी सामे आवेल कमलेश शुक्लानी बंद दुकानमां जरूरी लाइसेंस विना ज गैरकायदे रांधण गैसना बाटलाओनो संग्रह करी तेमांथी नाना मोटा गैस सिलिंडरोमां ग्राहकोने काळा बजारमां ऊंचा भावे गैस रिफिलिंग करी आपतो हतो। त्यारे गैरकायदे थता आ गैस रिफिलिंग अंगे जाणकारी मळता ज नवसारी टाउन पोलीसनी टीमे दुकाननी तपास करी त्यांथी मळी आवेल रांधण गैसना भरेला बाटला गैस रिफिलिंग पाइप वजन काटो तथा अन्य खानगी कंपनीओना 4 किलोना नाना सिलिंडर तथा अन्य साधन सामग्री मळी कुल ₹7,950 नो मुद्दामाल कब्जे लई छोटन कुमार उर्फे राजा केवट विरुद्ध आवश्यक चीज वस्तु अधिनियम मुजब गुनो दाखल करी कायदेसरनी कार्यवाही हाथ धरवा साथे टाउन पोलीसना हेड कोन्स्टेबल सुरेशभाई आ अंगे वधु तपास करी रह्या छे। आ साथे नवसारीमां थता दरेक क्राइमनी वधु विगतो मेळवा माटे जोता रहो नवसारी लाइव। दर्शक मित्रों, हवे अमारी झटपट न्यूज एप लॉन्च थई चुकी छे, जेना द्वारा तमे नवसारी सहित देश विदेश ना समाचारो आंगळीना एक टच थकी तमारा फोननी स्क्रीन पर जोई शकशो। तो राशेनी जुओ छो, आज ज डाउनलोड करो अमारी झटपट न्यूज एप। तो सौ प्रथम गूगल प्ले स्टोर पर अमारी झटपट न्यूज एप सर्च करो, त्यारबाद तमारी स्क्रीन पर अमारा झटपट न्यूज लोगो साथे देखाती एप ने डाउनलोड करो। આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે, જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો। ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો। ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી, જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે। જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યુ આપવાનો ભૂલશો નહીં। રિવ્યુ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો। ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો, અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો। સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો, અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે, અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો।